वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की, श्री हरि कृष्ण महाराज की जय, श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुर आठमू तरंग त्रेतालीसमू भगवान श्रीहरि धूमधाम थी नरसंडा गाम में पधारी रहिया छे। ए वर्णन आ तरंग में आपने श्रवण करीशू। श्रीहरिवर नृपके भ्रत को सबही को बोलाय, एक सुदिये ताही को जितने चाहिए ताय। श्री हरिवर नृप के भ्रात को सब ही को बुलाय, एक सुदिये ताही को जितने चाहिए ताय। भगवान श्री हरिए दरबारों ना बधा माणसों ने बोलाव्या अने जेने जेटली जोईए तेटली शेरड़ी आपी। भगवान तो दयालु छे, दान आपवा माटे ज बैठा छे। भगवान नु एक नाम सतानंद स्वामी लख्यु आत्मदाय नमः। भगवान जारे आपवा बेसे छे ने त्यारे पोतानी जातने पण आपी दे छे। जे खेडूतो शेरडी लाव्या हता अने बीजा जेटला बैठा हता बधाने हेतथी शेरडी आपी। ખેડૂતો નવો તાજો સાકરના જેવો ગોળ અપાર લાવ્યા હતા। શ્રીહરિ તે ગોળને પ્રેમથી જમ્યા, તે સંતોને અને વર્ણીને બધાને આપ્યો, બધા પાર્ષદોને અને બધા દરબારોને ગોળ આપ્યો। અહીં બેઠા બેઠા જ બધાને ગોળ આપીને ગામના ભક્તોને શ્રીહરિએ રાજી કર્યા। એક નાની વાત વચ્ચે કરી દઉં, ભેખુ દાદા અત્યારે ઘરે ઘરે બીમારી વધી રહી છે। આ બધી બીમારી આપણે ખરીદીને આપણા ઘરમાં લાવ્યા છીએ। આપણા આયુર્વેદ શાસ્ત્રો અમે જેટલા ઊંડા ઉતરીએ છીએ ને હવે ખબર પડે છે। તમારા ઘરમાં ખાંડનો વપરાશ ઘટાડો, સુગર દેખાય છે ધોળી, લાગે છે મીઠી, પણ એ સ્વીટ પોઈઝન છે। તમારા ઘરમાં જેટલી સાકર ઓછી વપરાય, સુગર ઓછી વપરાય અત્યારની, એ સારું છે। નંબર બે, સારા સારા હરિભક્તો પણ અત્યારે બધા સુગર નથી વાપરતા, કારણ કે સુગરની પ્રોસેસમાં આપણે ન ખાઈ શકાય એવી વસ્તુઓ પણ વપરાય છે। એટલા માટે આપણા લોયાધામ મંદિરમાં અમુક બ્રાન્ડની જ સુગર આપણે વાપરીએ છીએ। તમને કોઈને ક્વેશ્ચન હોય, ડિટેલમાં જાણવું હોય, આપણા ધ્યાનસ્વામી જ્ઞાનસ્વામી બંને સંતોએ કંપની સાથે વાત કરીને બધું વેરીફાઈ કર્યું છે, જાણજો તમે। તમારા ઘરમાં સુગર ઓછી કરો, હેલ્થ માટે સારું છે, મહારાજની આજ્ઞા પણ પડાશે। તમારા ઘરમાં સુગરની જગ્યાએ ગોળ રાખો। અમારા ભીખુ દાદા જુઓ કેટલા દાદા, 70, બોલો 78 છે દાદાના। ઇન્ડિયા જઈને આવ્યા, આટલું ફરીને આવ્યા લાગે છે દાદા। મહારાજની આજ્ઞા પડાશે, શરીર પણ સારું રહેશે, આલોકમાં પણ સારું થશે ને પરલોકમાં પણ સારું થશે। જૂના સમયમાં લોકો ગોળ ખૂબ ખાતા, એટલા માટે તંદુરસ્ત હતા। હવેના લોકોને ખબર નથી શું ખાવું ને શું ન ખાવું। બોલો
પછી જ્યારે અધરાત થવા આવી ત્યારે સુખદાયક શ્રીહરિ પોઢી ગયા. બધા સંતો ધ્યાન લગાવીને બેસી ગયા. થોડીક વાર સંતો પોઢી રહ્યા. પછી જ્યારે અરુણ ઉદય થયો ત્યારે સંતો નારાયણ ધૂન્ય કરવા લાગ્યા. જ્યારે સંતો ધૂન કરી રહ્યા ત્યારે શ્રીહરિ તૈયાર થયા. બધા દરબારો તૈયાર થયા. સહુએ પોતાના અશ્વોને શણગારી દીધા. જ્યારે બધા સંતોને વરણી તૈયાર થયા ત્યારે પાર્ષદો પણ તૈયાર થઈ ગયા. સવારીની આગળ વાજિંત્રવાળા હતા, ડંકાને નિશાન પણ ચાલ્યા. જ્યારે બધા વાજિંત્રો વાગવા લાગ્યા ત્યારે ગામના લોકો દર્શન કરવા આવ્યા. શ્રીહરિ પ્રેમભાવથી રાજબજારે ચાલ્યા ત્યારે દર્શનાર્થી લોકો બજારમાં ભરાઈને ઊભા હતા. ચારે વર્ણના બધા લોકો દર્શન માટે ઉમટ્યા હતા. શ્રીહરિને લોકો જગતપતિ જગદાધાર જાણીને વારંવાર હાથ જોડીને પગે લાગતા અને બોલતા, હે મહારાજ, ફરીવાર પધારજો. આપના વિના અમારા દિવસો નહીં જાય. શ્રીહરિ જ્યારે પૂરની બહાર આવ્યા ત્યારે પૂરવાસી લોકોને ત્યાં ઊભા રાખ્યા. પરમ પ્રવીણ શ્રીહરિએ સહુને જય સચ્ચિદાનંદ કહ્યા અને પછી ચાલતા થયા. રસ્તામાં શ્રીહરિ દરબારોની સાથે મનોવિનોદની વાતો કરતા હતા. મહારાજનો સહજ સ્વભાવ રમૂજી હતો, એટલે કે આનંદી હતો. ભગવાન ઉદાસ રહેવામાં નથી માનતા. હરિકો દાસ નહીં ઉદાસ. ભગવાનનું તો સ્વરૂપ વેદોએ કહ્યું, રસો વૈ સહ આનંદમ હેવાયમ લબ્ધ્વાનંદી ભવતી. ભગવાનનું સ્વરૂપ છે આનંદ. એટલા માટે શ્રીજી મહારાજને રામાનંદ સ્વામી નામ આપ્યું. કયું? સહજાનંદ. ભગવાનનો આનંદ કેવો છે? સહજ આનંદ છે, નેચરલ આનંદ છે. આપણો આનંદ કેવો છે? આર્ટિફિશિયલ આનંદ, પ્લાસ્ટિકના ફૂલ જેવો, સુગંધ વિનાનો. ઉત્તમા સહજાવસ્થા મધ્યમાં ધ્યાન ધારણા. આપણા જીવનમાં આ કરવા જેવું છે. માણસ નેચરલ લાઈફ જે જીવતા શીખી જાય ને, એના જીવનમાં ક્યારેય દુઃખ આવતું જ નથી. દાદા, આપણે કોઈકની સરખામણી કરીએ છીએ, આપણે કોઈકની સાથે કમ્પેરિઝન કરીએ છીએ. 21મી સદીનું સૌથી મોટું દુઃખ જ છે સરખામણી. માટે છોડો, ગુલાબ એ ગુલાબ છે, મોગરો એ મોગરો છે. તમે તમે બનીને જીવો, પ્રશ્ન જ નહીં થાય. થશે? તમે તમે બનીને જીવો. દીકરાઓને પણ નેચરલ રીતે જીવતા શીખવાડો. આ હરીફાઈ ચાલી છે, હરણફાળ ચાલી છે. આજે લોકો કેવા મરી રહ્યા છે, દુઃખની વાત છે. હમણાં થોડા સમયની અંદર આપણા બે ઇન્ડિયન સારા પરિવારમાં, સારા સત્સંગી સંસ્કારી પરિવારની અંદરથી દીકરાને દીકરીઓએ આત્મહત્યા કરી. અમેરિકાની ઘટનાઓ હમણાંની, આ એક મહિનો પૂરો નથી થયો. દાદા, જે વિદેશના માણસોમાં રોગ હતો એ દેશના માણસોમાં આવ્યો. દેશમાં આવ્યો એમ નહીં, સારા સંસ્કારી અને સત્સંગી પરિવારોમાં આવ્યો. કારણ કે હવે સત્સંગ ઉપર છલો નહીં ચાલે, આત્મા સુધી પહોંચાડવો પડશે. વચનામૃતમાં મહારાજ બોલ્યા, ગમે તેવો ભક્ત હોય પણ સિંગડીઓ વચનાક પીવે તો શું ઝેર ન ચડે? ચડે જ. ભગવાનના નામે પણ આપણે ખોટું કરીશું તો ભગવાન દંડ આપવાના જ. માટે મહારાજની આજ્ઞા પાળીએ અને આપણને ઠાકોરજી જ્યાં રાખ્યા છે, જેમ રાખ્યા છે, જેટલામાં રાખ્યા છે, એટલામાં પ્રેમથી રહેતા શીખીએ તો આ લોકમાં અક્ષરધામ છે. આ લોકમાં જ ભગવાન પ્રગટ છે, એના મુક્તો પ્રગટ છે. અરે, ગુરુજી હમણાં વાત કરતા હતા ઇન્ડિયાના એક બે ભક્તોની વિચરણમાં, કે ઝૂંપડામાં રહેનારા ભક્તો છે પણ રાજા રહેતા હોય ને, રાજા એના જેવી અમીરી ભોગવે છે. મહારાજ વિનોદ કરે છે, દરબારો સાથે રમૂજ કરે છે. સહુના હૃદયમાં અતિશય ઉમંગ ઉભરાઈ રહ્યો છે. રસ્તાની બાજુમાં આંબાના અપાર ઝાડ હતા, આંબાના અપાર વન ઊભા હતા. જાત જાતના પંખીઓ મધુર શબ્દો બોલી રહ્યા હતા. તે પંખીઓના કલરવથી વન શોભતા હતા. તે બધા જ વૃક્ષોના ઉપર સુંદર ફળ આવેલા હતા. વનમાં ઠેક ઠેકાણે વાનરોના ટોળા ફરતા હતા. શ્રીહરિને દેખીને પોતાની જાતિના શબ્દો બોલતા હતા. આગળ ચાલતા શ્રીહરિ નરસંડા ગામ પધાર્યા. ત્યાંની તલાવડીમાં સંતો, વરણી, દરબારો, પાર્ષદોની સાથે શ્રીહરિએ સ્નાન કર્યું. નરસંડાના હરિભક્તોને શ્રીહરિ પધાર્યા છે આવા ખબર મળ્યા એટલે તેઓ શ્રીહરિની પાસે આવ્યા.
ગામના બીજા ભાવિક લોકો પણ આવ્યા. શ્રીહરિની પાસે જે હરિભક્તો આવ્યા હતા તેમણે શ્રીહરિને ફૂલહાર પહેરાવ્યા, અપાર શ્રીફળ ભેટના રૂપમાં મૂક્યા. તેઓ ગદગદ કંઠ થઈને ચરણમાં નમી પડ્યા. સહુના નામ હવે કહું છું. જે જે હરિભક્તો આવ્યા હતા, જીજીભાઈ અને પ્રભુદાસભાઈ વગેરે પાટીદાર હરિભક્ત હતા, કાશીદાસ, મૂળજીદાસ, ઉત્સાહી હરિભક્ત બાજીભાઈ, કુબેરદાસ, પુંજાભાઈ, કૃષ્ણદાસ, શરદગીરી, ગોસાઈ, દ્વારિકાદાસ, લાલદાસ, વાલાભાઈ, કાળીદાસ, ગલાભાઈ, મકનદાસ, ભવાનભાઈ, પુંજાભાઈ, ખેડાવાળ, હરિભક્ત વિપ્ર નરભેરામ નરસંડામાં રહેતા હતા તે બરગત નામે એક વિપ્ર અને મોઢ વિપ્ર ઈચ્છારામ, વિપ્ર સાંઈબા નામે હતા તે શ્રીહરિની સેવા કરવાથી અમૃતબાઈ કહેવાતા હતા. હવે પાટીદાર બાઈઓના નામ આ ઠેકાણે લખું છું. આપણા શાસ્ત્રો જુઓ દાદા, આપણે આ વિચરણની વાતો કરીએ ને હરિભક્તો એટલા રાજી થાય કે આ લોયાધામમાં આવા ભક્તો છે. કોઈ ટેનેસીમાં રહેતા હોય, કોઈ કંટકીમાં રહેતા હોય, કોઈ ફ્લોરિડામાં રહેતા હોય, કોઈ શિકાગોમાં રહેતા હોય. ખરેખર અત્યારે ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, આવા સાધુને મનમાં સંભાળીએને તો મનના પાપ પડી જાય. આ સંતો ભક્તો પ્રગટ જે છે ને એને આપણે સંભાળીએ ને ત્યારે આપણા મનની અંદર અશાંતિ ઉદ્વેગ હોય ને આ બધું ટળી જાય છે. અમે જોયું છે, અમે અનુભવ્યું છે. તમે પણ વાલા ભક્તો, જે પ્રગટ સંતો છે, જે પ્રગટ ભક્તો છે, આ પ્રગટ મુક્તોમાં પ્રીતિ કરવા પ્રયત્ન કરજો. શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે, પરોક્ષમાં પ્રીતિ છે એવી પ્રગટમાં થાય તો જ કલ્યાણ માટે જે કરવાનું છે થાય છે. મહારાજનો મત છે મધ્યનું 21મું કલ્યાણના મુદ્દાનું વચનામૃત. આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, એકવાર કહેવાથી સમજો કે લાખ વાર કહેવાથી સમજો, આ વાત સમજે જ છૂટકો છે. મહારાજના શબ્દો છે. કઈ વાત? પરોક્ષમાં જેવી પ્રીતિ છે એવી પ્રગટમાં કરો. પ્રગટ એટલે કોણ? જેની સાથે તમે રહો છો, જે તમારી સાથે છે, જે તમારી બાજુમાં છે. દૂરથી ડુંગર રળિયામણા, ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ. આપણી દશા આવી છે. પ્રગટમાં પ્રીતિ થાય, પ્રગટમાં પ્રતીતિ આવે ત્યારે સમજી લો કે આપણા હૃદયમાં અક્ષરધામ ઊભું થઈ જશે. હૃદયમાં અપાર શાંતિ અખંડ છલકાતી રહેશે, અખંડ. આ મહારાજના સમયના મુક્તો જુઓ, શાસ્ત્રોમાં નામોના નામોના પ્રકરણો લખાઈ ગયા. આધારાનંદ સ્વામી સ્ત્રી ભક્તોને યાદ કરે છે. નરસંડામાં કયા કયા સ્ત્રી ભક્તો હતા, મહારાજની કોણે કોણે ભાવથી સેવા પૂજા કરી દર્શન કર્યા, સાંભળો. હવે પાટીદાર બાઈઓના નામ આ ઠેકાણે લખું છું. રળિયાતબા, વખતબા, જીજીબા, નાથીબા, આ બધા સ્ત્રી ભક્તો હતા. હા, મહારાજે વિવેક બતાવ્યો છે. મહારાજની કરેલી લીટી કોઈએ ન ભૂંસવી જોઈએ, અને જેણે જેણે ભૂંસી દુઃખી થવાના. વચનામૃત અંત્યનું 24મું, હું ન ભૂલતો હોઉં તો માફ કરજો. મહારાજે છેલ્લા પેરેગ્રાફમાં કહ્યું કે ત્યાગી ભક્તો હોય કે પુરુષ ભક્તો હોય, એણે સ્ત્રીઓનું મહાત્મ્ય સમજવું, પણ સમૂહમાં. પછી એક એકના ગુણ દોષ સહિત જો સમજવા જાય તો એમાં ક્યારેક ખતરો છે. મહારાજે ના પાડી. આ શાસ્ત્રના કથા પ્રસંગે સમયા વગેરેમાં કહીએ છીએ જુદી વસ્તુ છે, પણ સમૂહમાં કે આ બધા સ્ત્રી ભક્તો ખૂબ સત્સંગ સારો કરે છે. મહારાજે કરેલી લીટી સ્ત્રી ભક્તો સ્ત્રી ભક્તોનું મહાત્મ્ય સમજે, પુરુષ ભક્તો પુરુષ ભક્તોનું મહાત્મ્ય સમજે, એમાં બંનેનું કલ્યાણ છે. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત હતો. આ સિદ્ધાંત સ્થાપવા માટે શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પધાર્યા. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે રાજ, અનોખું કર્યું મહારાજે. બાકી ભેગું તો હતું, છે અને રહેવાનું. જ્યાં નોખું છે ત્યાં અક્ષરધામ છે, અને જ્યાં ભેગું છે ત્યાં નરકના કુંડો છે, એટલું યાદ રાખજો. પણ મહિમા તો એટલો જ છે. ભગવાનના યોગમાં આવેલા સ્ત્રી ભક્ત છે, કોઈ બાળ ભક્ત છે, કોઈ નાનામાં નાનો બાળક છે, બધાનો મહિમા છે. હવે દેવજાતિ એટલે કે ચારણ જાતિના જે હરિભક્તો હતા તેમના નામ કહું છું. જેમ કે કંકુબા અને મધુબા,
બંને અને ધુનીબા અને બીજા મધુબા અને ભયબા આ બધા દેવ જાતિના એટલે ચારણ જાતિના હતા, તે સિવાયના પાટીદાર હરિભક્તો તો અપાર હતા, તેના નામ લખે પાર આવે તેમ નથી. કુબેરદાસ, મૂળજીભાઈ અને ધર્મદાસ એ બધાએ મળીને શ્રીહરિને ગામમાં પધરાવ્યા. ગામનો દરવાજો બજારોને વિચિત્ર રીતે શણગારી હતી. શ્રીહરિ પધાર્યા છે એમ જાણીને ભક્તોના હૃદયમાં આનંદ છવાયો હતો. શ્રીહરિના તોરણ લાવીને દરવાજે બાંધી દીધા, શ્રીફળના તોરણ લાવીને દરવાજે બાંધી દીધા. દર્શનાર્થી લોકો ત્યાં દોડી આવ્યા. બજારમાં અપાર લોકો ઊભા હતા. બધી બજારોમાં કેળના સ્તંભ રોપી દીધા હતા. તેના થડને કુંકુમથી રંગી નાખ્યા હતા. તે સ્તંભનો ગણવાથી પાર આવે તેમ ન હતો. બજારમાં જે દુકાનો હતી અને બીજા જે મકાનો હતા તે ત્રણ ત્રણ માળ સુધીના ઊંચા હતા. તેના બધા દરવાજાઓને વિચિત્ર રીતે શણગાર્યા હતા. શ્રીહરિ ત્યાં પહેલીવાર પધાર્યા તેથી તે દરવાજાઓમાં મોતીના તોરણ બાંધી દીધા હતા. બજારમાં બિલોરી ઝાડ બાંધ્યા હતા. આ રીતે ત્યાં અપરંપાર શોભા કરી હતી. વિચક્ષણ બધા લોકો ફૂલના હાર લઈને મકાનના ત્રણ માળ સુધી ભરાઈને ઊભા હતા. ગામની બધી સ્ત્રીઓ પણ મોતીના થાળ ભરીને રાહ જોતી ઊભી હતી. ગામના બધા લોકોએ સારા ચિત્ર વિચિત્ર વસ્ત્ર પહેર્યા હતા. શ્રીહરિની બધી સવારી પણ અનેક રીતે શણગારેલી હતી. ડંકાને નિશાન સુંદર હતા. તે સહુની આગળ ચાલીને વિચિત્ર શોભાથી છવાઈ રહ્યા હતા. સવારીની આગળના ભાગમાં વાજિંત્ર વાગતા હતા. તેનાથી ગામ અને ગગન ગુંજી રહ્યું હતું. હરિભક્તો ગુલાલ લાવ્યા હતા. મનમાં આનંદિત થઈને ઉડાડતા હતા. ગુલાલથી જમીન, મકાનો, આકાશ બધું લાલ થયું હતું. શ્રીહરિની આગળ સહુ સંતો ચાલતા હતા. પ્રેમભાવથી ઉત્સવ કરતા હતા. સંતો ઝાંઝ અને મૃદંગ વગાડતા હતા. પાર્ષદો બંદૂકોનો અવાજ કરતા હતા. લોકો શ્રીહરિને ફૂલહાર પહેરાવતા હતા. તેનો કોઈ પાર ન રહ્યો. ફૂલહારનો તો માનો વરસાદ થતો હતો. જેમ અષાઢી મેઘ હેલી મચાવે એવી સ્થિતિ થઈ હતી. ગામની સ્ત્રીઓ મોતીના થાળ લઈને આવી હતી. તે શ્રીહરિને મોતીથી વધાવતી હતી અને મૂર્તિના દર્શન થવાથી થયેલો આનંદ હૃદયમાં સમાતો ન હતો. શ્રીહરિ જે અશ્વ ઉપર બેઠા હતા તે અશ્વ બધા સોનેરી સાજથી શણગાર્યો હતો. તે શણગારોમાં મોતી જડ્યા હતા અને તે રીતે જ શ્રીહરિએ પણ શણગાર ધારણ કર્યા હતા. શ્રીહરિએ બધા જ સોનેરી વસ્ત્રો અને સોનાના અલંકારો અંગ ઉપર ધાર્યા હતા. વળી તે બધામાં મોતી જડ્યા હતા તેથી તે ચિત્ર વિચિત્ર લાગતા હતા. મોતી જડિત શિરપેચ બાંધીને તેના ઉપર મોતી જડિત કલગી રાખી હતી. પાઘના પેચ ઘણા સુંદર હતા અને તેમાં મોતીના તોરા લટકતા રાખ્યા હતા. આવી રીતે ભગવાન શ્રીહરિ નરસંડા ગામમાં પધારી રહ્યા છે. નરસંડા ગામના નર અને નારી તમામ ભક્તો દર્શન કરી રહ્યા છે. મહારાજની અદ્ભુત મૂર્તિ છે. અદ્ભુત એ દિવ્ય દ્રશ્ય બન્યું છે. વાલા ભક્તો, ફરીવાર છેલ્લે વાત કરું, આવતીકાલે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે. આપ સર્વે ભક્તો જરૂરથી સ્વામીનું પૂજન કરજો. સાંજે આપણે પણ લાઈવ કથામાં દરેક મુક્તોનું પૂજન કરીએ છીએ. સાંજે ચેષ્ટા બાદ અહીંયા મંદિરમાં સ્વામીનું પૂજન કરીશું અને સ્વામીનું જે પ્રકરણ છે એનું ગાન કરીશું. તો તમને જો સાનુકૂળતા હોય તો આવતીકાલે સાંજે તમે બધા ભક્તો ઘરે સ્નાન કરી તૈયાર રહેજો. શક્ય હોય તો સ્વામીની મૂર્તિ રાખજો અને ઓનલાઈન તમે દર્શન કરતા જજો, પૂજન કરજો ઘરે અને પ્રકરણનો સાથે પાઠ કરજો. ત્યારબાદ આપણે કથાનો પ્રારંભ કરીશું. આવી રીતે કથા અહીં પૂરી થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પૂરમાં શ્રીહરિ ધામધૂમથી નરસંડા ગામમાં પધાર્યા એ નામે 43મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.